રાણાવાવમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરના ગંદા પાણી ઉભરાઈ અને રસ્તા પર વહી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાણાવાવ નવા બસ સ્ટેશન સામેના વિસ્તારમાં ભૂગર્ભ ગટર છેલ્લા 4 માસથી છલકાઈ છે. આ ગટરમાંથી દુર્ગંધયુક્ત ગંદુ પાણી વહી રહ્યું છે અને આ પાણી એટલી હદે ફેલાઈ રહ્યું છે કે એસટી બસ સ્ટેશનની અંદર પણ આ પાણીનો ભરાવો થયો છે, જેને કારણે બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બસ સ્ટેન્ડની સામે હોમ ઇલેક્ટ્રિક વાળા અહીંયા જે ભાઈ અહીંયા અમે પાકિસ્તાનમાં કેમ રહેતા એવી રીતે અમારી હાલત છે. અહીંયા નગરપાલિકામાં એટલી રજૂઆત કરી અને પાણી પુરવઠામાં કરી, પણ એ કોઈ જવાબ જતા નથી. ઓલો ઉને ઠેકાડે ને ઓલો ઠેકાડે, કેમ અમે જણાય પાકિસ્તાનમાં રહેતા હોય ભાઈ. અમે રજૂઆત કરી કેમ થાકી કે નરકના પાણીની અંદર અમે તને હાલી તકે રહી. આ તમે અહીંની પાછળ ઉપર તમે જોઈ લ્યો, આમાં ઓલા ઓસમણભાઈને કહીએ છીએ કે નગરપાલિકામાં, નગરપાલિકાએ કંઈક અમારે અમને થતું તો અમે અમારા આવે કે એ અમને કરીએ. નગરપાલિકા કે તાલુકા પંચાયત વાળા કે જે આરોગ્ય વાળા જે અમને કહીએ કે તમે આમાં આવીએ, અમે તમને કહો ને અમે રજૂઆત કરવા આવીએ. પણ આ કોઈ જવાબ જતા નથી. આ અટને અટને શું છે કે એના મનનું મેં જાહેરું કરે, જ્યાં રૂપિયા મળતા હોય ત્યાં કરે, ત્યાં જે રૂપિયા નથી મળતા ત્યાં નથી કરતા. આવી અમારી રજૂઆત છે. તો આમાં જો ભાઈ કોઈ પણ આમાં સાંભળતા કોઈ હોય તો એનું આપણું ધ્યાન દે ભાઈ. આ અંગે પાલિકાના સત્તાધીશોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકા હસ્તક હજુ ભૂગર્ભ ગટર યોજના નથી. આ યોજના હાલ પાણી પુરવઠા બોર્ડ હસ્તક રહેલી છે. રાણાઓ શહેરની અંદર જે ભૂગર્ભ ગટરનું કામ કરેલું છે, એમાં ભૂગર્ભ ગટર 2014-15ની અંદરમાં પણ હું જ્યારે ઉપપ્રમુખ હતો ત્યારે વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો પાણી પુરવઠાને ઘણી બધી આપેલ છે અને આખા ભૂગર્ભ ગટરની સીડી પણ ઉતારેલી છે અને એ સીડી પણ પાણી પુરવઠાને આપેલ છે કે કેવું કામ થઈ રહ્યું છે. આવતા દિવસોની અંદરમાં આ કામ નિષ્ફળ જશે અને ભૂગર્ભ ગટર ચોક્કસપણે ચાલુ થશે નહીં. પણ પાણી પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને ભૂગર્ભ ગટર અને કાર્યરત કરેલ છે. અત્યારે લગભગ નાણાઓમાંથી 40-50% કનેક્શન એમાં મારેલા હોય અને ભૂગર્ભ ગટર વારંવાર છલકાતી હોય છે અને ભૂગર્ભ ગટર જ્યારે છલકાય ત્યારે પાણી પુરવઠા અને જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટ આપેલો હોય અને પેટા કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરવામાં આવેલ છે અને પેટા કોન્ટ્રાક્ટરે લોટ પાણી અને લાકડા જેવું જ કામ કરેલ છે. અને જ્યારે લોકો પણ ફરિયાદ કરે તો કે નગરપાલિકા કરશે, ખરેખર નગરપાલિકાને હેન્ડઓવર આપેલ નથી. અમને હેન્ડઓવર કર્યા પછી અમે ટોટલી કાર્યવાહી ભૂગર્ભ ગટરની કરશું, પણ અમને અત્યારે જે બંધ છે એ ગટર કમ્પ્લીટ ચાલુ કરે. મેનોલો તૂટેલી છે, હાઉસ કનેક્શનની ચેમ્બરો તૂટેલી છે, પાઇપો તૂટેલા છે, લાઈનો ચોકઅપ છે અને જેટલા ઢાંકણાઓ તૂટેલા છે આ બધું કમ્પ્લીટ કરીને આપ્યા પછી 1 કલાકની અંદરમાં ભૂગર્ભ ગટર અમે સંભાળવા તૈયાર છીએ અને એનું મેન્ટેનન્સ કરવા પણ તૈયાર છીએ. અત્યારે હાલ કરોડો રૂપિયાનો ખર્ચો કરવો અમે પડે એમ છે એટલે નગરપાલિકા કોઈ હિસાબે નગરપાલિકા એના ખર્ચમાંથી કરી શકે એમ નથી. માટે વારંવાર અમે પાણી પુરવઠા અધિકારીઓ અને વારંવાર ટેલિફોનિક જાણ કરીએ જ, રૂબરૂ મળીએ જ, મિટિંગ કરીએ જ કે તમે એક ફેરી કાર્યરત કરી કમ્પ્લીટ કરીને અમને આપી દો. નગરપાલિકા સંભાળવા તૈયાર છે, પણ આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આગામી દિવસોની અંદરમાં જો આને આ પોઝિશન રહેશે તો રાણાવાવના નગરજનો રાણાવાવ આખું શહેર બંધ રાખી અને પાણી પુરવઠા ઓફિસે ધરણાનો કાર્યક્રમ એક દિવસ આગામી દિવસોમાં રાખવામાં આવશે. એક તરફ પાલિકા પાણી પુરવઠા બોર્ડ હસ્તક યોજના હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે, તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ નગરપાલિકાની જવાબદારી હોવાનું જણાવી રહ્યું છે. આવી સ્થિતિમાં ગટરની સફાઈનું કામ ટલ્લે ચડતા રાણાવાવ વાસીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.